સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલની શિક્ષિકાએ જ ગજેરાની સામે છેડતીની ફરિયાદ નોંધાવી. શિક્ષિકાએ અડાજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગજેરા ઉપર બીભત્સ ચેંચાડા અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ચુની ગજેરા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધર્યો. બીજી તરફ પોલીસ આરોપીનું નામ જણાવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. મહિલાની ફરિયાદમાં ઉદ્યોગપતિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસે પ્રેસ નોટમાં ઉદ્યોગપતિ અને સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરાના નામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. ફરિયાદમાં નામ હોવા છતાં પોલીસે યાદીમાં આરોપીનું નામ ન દર્શાવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ચર્ચા એવી ચાલી રહી છે કે પોલીસ રાજકીય દબાણમાં આવીને આરોપીનું નામ જાહેર નથી કરી રહી, કારણ કે આરોપી ચુની ગજેરાના ભાઈ ધીરુ ગજેરા પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે સવાલ એ છે કે આખરે પોલીસ આરોપીનું નામ કેમ છુપાવી રહી છે? એવું કોઈ કારણ નથી, પણ આ એવું પ્રકરણ છે કે જે પુરાવા ના મળે અને કદાચ ફરિયાદમાં સાચું છે કે ખોટું એ હાલના સ્ટેજે કહી શકાય નહીં. સમર્થન ના મળે તો અત્યારના સમય હાલના સમય પ્રમાણે એ નામ ડિસ્ક્લોઝ કરવું જરૂરી નથી. ગુજરાતી બાળકોની ચાઇલ્ડ ફિલ્મ હતી, ગુજરાતી બાળકોની ચાઇલ્ડ પોર્ન ફિલ્મ હતી, બ્લુ ફિલ્મ હતી, બ્લુ કેલેન્ડર હતા, નગ્ન મેસેજ હતા અને કોલ ડિટેલ પણ હતી આખી મોબાઈલમાં. જે મને કરતા હતા રોજ સ્કૂલેથી 5 વાગે ઘરે જાઉં એટલે એમનો ફોન આવી જાય, કેમ છે બકા, તું સારી છે ને, તને કંઈ તકલીફ તો નથી ને. મેં 1.5 વર્ષ સુધી અને સ્કૂલમાં 8 મહિના સુધી અને છેલ્લા 3 મહિના જાન્યુઆરીથી માર્ચ 2019 સતત માનસિક શારીરિક ત્રાસ સહન કર્યો છે. અપેક્ષા એમ છે કે હું કાયદાએ મને જે આ માન આપ્યું છે મારી FIR લેવાનું, ગુજરાત પોલીસ સુરત પોલીસ શ્રી શ્રીમાન અજય તોમર સાહેબે, DCP સાહેબે, તો હું એટલી જ આશા કરીશ કે હું આ લોકોને કાનૂની સબક શીખવીશ અને ટીચર માટે એક અભયારણ્ય ઉત્પન્ન કરીશ. આજ એક મારી ટીચર તરીકે અને કાનૂનના સ્ટુડન્ટ LLB.